રજની પટેલની પણ પ્રતિક્રિયા આવી રહી છે, આવો સાંભળીએ. થી માંડીને એક્ટર સુધીના કલમો એમાં લગાવવામાં આવી છે. અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંસદીય સચિવશ્રી, મંત્રીશ્રી, પાર્ટીના આગેવાનોએ પરિવારની મુલાકાત એ જ વખતે લીધેલી છે. એ સિવાય જે કોઈ પોલીસકર્મીઓ એમાં નિષ્ક્રિયતા દાખવી હતી એમની સામે પણ પગલાં સરકારે લીધા છે. સરકાર તરફથી જે કંઈ સહાય મળતી હોય પરિવારને એ સહાય પણ સરકારે ચૂકવવાની શરૂ કરી છે. આમ તમામ પગલાં એ પીડિત પરિવાર માટે સરકારે ઉઠાવ્યા છે. ખૂબ નિંદનીય કહી શકાય એવી ઘટનાની સામે સરકાર સંપૂર્ણ ગંભીરતાથી જઈ રહી છે, પરંતુ ઘટનાના પ્રત્યાઘાત સ્વરૂપે જે પ્રકારે આજે સમગ્ર રાજ્યમાં ક્યાંક ને ક્યાંક દેખાવો થઈ રહ્યા છે અને સરકારી માલ મિલકતને નુકસાન કરવામાં આવી રહ્યું છે એ પણ બરાબર નથી. લોકશાહીમાં જે કંઈ અવ્યવસ્થાઓ ક્યાંક આવી ઊભી થાય તો સાથે બેસીને ચર્ચા કરીને એનું નિરાકરણ લાવી શકાતું હોય છે. માન્ય મુખ્યમંત્રીશ્રી પણ આ ઘટનાની ગંભીરતા સમજી અને આજે પીડિત પરિવારની સ્વયં મુલાકાત લેવા માટે જ્યારે પહોંચ્યા છે ત્યારે તમામ રીતે માનવીય અભિગમ એ છે કે બધા સાથે મળીને આ પીડિત પરિવારને કઈ રીતે ઉપયોગી થવું અને સમાજમાં આવી ઘટનાઓ બનતી અટકે એના માટેના કઈ રીતે પ્રયત્નો કરવા એ વિચારવાને બદલે ક્યાંક ને ક્યાંક રાજકીય રંગ આપી અને આખા વિષયને ડાયવર્ટ કરવાનો જે રીતે પ્રયત્ન થઈ રહ્યો છે મને લાગે છે કે એ બરાબર નથી. સૌએ સાથે મળીને જે પ્રમાણે ગુજરાત આગળ વધી રહ્યું છે અને પાછલા આપણે 10-15 વર્ષનો સમયગાળો જોઈએ, સામાજિક સમરસતાના આધાર પર ગુજરાત બધા લોકો સાથે મળીને 6 કરોડ ગુજરાતીઓ સાથે મળીને પ્રગતિ કરી રહ્યા છે. ક્યાંક રાજકીય રંગ આપી અને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન જે થઈ રહ્યો છે એને ઓળખીને આપણે આવી ઘટનાઓમાં આવી ન જઈએ અને શાંત ગુજરાતને અશાંત ન કરીએ એવી મારે સૌ જાહેર જનતાને પણ અપીલ છે, વિનંતી છે. પ્રશ્નો એ કાયમી નાના મોટા ઊભા થતા હોય છે. પ્રશ્નો વિનાનું જીવન શક્ય નથી, એ પછી રાજકીય જીવન હોય કે સામાજિક જીવન હોય, પરંતુ પ્રશ્નોના ઉકેલ તરફ આપણે સાથે બેસીને જઈએ એ મહત્ત્વનો અભિગમ સાથે મળીને અપનાવીએ એવી વિનંતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં સમગ્રતયા ખાસ કરીને જ્યાં જ્યાં ઇફેક્ટિવ એરિયા છે એ તમામ સ્થાનો ઉપર જળવાઈ રહે એના માટેના પૂરા પ્રયત્નો એક બેઠક કરીને એમાં પણ સમીક્ષા કરવામાં આવી છે. આજે તમામ સ્થાનો ઉપર જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં વધારાનો ફોર્સ પણ મોકલીને કોઈ વ્યક્તિને, સમાજના લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને ક્યાંય અશાંતિ ઊભી ન થાય એના માટે પૂરતો પોલીસ બંદોબસ્ત દરેક સ્થાનો ઉપર રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે.